નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરાની મધ્યમાં આવેલ આરવી દેસાઈ રોડ ખાતે નૂતન કુતુનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે ભવ્યાતિભવ્ય સ્ટેજ શો યોજવામાં આવ્યો. પ્રતિષ્ઠાચાર્ય ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરીસુરી, મરુધર રત્ન આચાર્ય રત્નાકર સુરી તથા આચાર્ય રાજહંસુરી આદિઠાણાનો કલ્યાણ વાટિકામાં ભવ્ય પ્રવેશ થયો. ત્યારબાદ રાજાનો દરબાર ભરાયો. મુંબઈથી આવેલા ગેમાવતે સંગીતથી લોકોને ભક્તિરસમાં તરબોળ કરી દીધા. આજના કાર્યક્રમમાં જીતોના કેતન મહેતા, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પારસમલજી, વિજય શાહ, જયંતિભાઈ શાહ, બાબુલાલજી સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાનમાં સંઘના અગ્રણી ધનપતિજીએ જણાવ્યું હતું કે 21મીએ વરખોડો નીકળશે અને 22મીએ ભગવાનની દીક્ષાનો કાર્યક્રમ સંપન્ન થશે. ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખર સુરીસુરી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. क्या बनी हो आप प्रिय वंदा दासी, क्या आज संदेश देगी? वो जानने के लिए आप देखिए भगवान का जन्म. आज साचोर जैन संघ આરવી દેસાઈ રોડ ત્યાં આગળ કુંતુનાથ ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. આપણી સાથે રાજશેખર ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતના જ એવા આચાર્ય રાજહંસ સુરીસ્વરજી મહારાજા ગત વર્ષે અહીંયા કારેલીબાગમાં ચાતુર્માસ બિરાજમાન હતા અને અત્યારે ફરીવાર આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા છે. ગુરુદેવ, મારા દર્શક મિત્રોને કહો કે આ પ્રતિષ્ઠા વિધાનમાં આજે શું આજે કાર્યક્રમમાં આવશે? આજે પરમાત્માનો જન્મ મહોત્સવ ધરતી ઉપર થશે. ગઈકાલે દેવલોકની અંદર દેવોએ આનું બધું વિધાન કર્યું હતું. 64 ઇન્દ્રો, 56 દિક્કુમારિકા અને અસંખ્ય ઇન્દ્રોએ ભેગા મળીને મેરુ પર્વત ઉપર પરમાત્માને લઈ ગયા હતા અને ત્યાં એમનો સરસ રીતે જન્માભિષેક કરોડો કલશો દ્વારા કર્યો હતો. આજે પૃથ્વી ઉપર હસ્તિનાપુર નગરીની અંદર પરમાત્માનો જે જન્મ થયો એ જન્મ મહોત્સવ આજે રાજમહેલની અંદર મનાવવામાં આવશે. ત્યાં આગળ પહેલાં પ્રિયંબદા સખી એ આવીને રાજાને વધાઈ આપશે કે આપને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે અને એના પછી આખા નગરની અંદર જન્મ મહોત્સવ સ્વરૂપે બધાને મીઠાઈ વિતરણ, જમવાનું, ઠેર ઠેર મહોત્સવો અચ્છા વગેરે બધું ચાલે અને આવું બધું આખું મહોત્સવ વિશિષ્ટતા એ બધી અહીંયા રચવામાં આવશે. પછી પ્રભુ મોટા થશે, પાઠશાળા ગમન વગેરે કરશે. આ બધી જ આખી જે દિનચર્યા જે છે, આખી એમની જે જીવનચર્યા છે એ બધી જ અહીંયા ટૂંકાણમાં અહીંયા બતાવવામાં આવશે અને આ રીતે આખું વિશિષ્ટ આયોજન સ્ટેજ ઉપર કરવામાં આવશે. અને અત્યારે અહીંયા જે 4 દિવસથી આ મહોત્સવ ચાલી રહેલો છે એ ખૂબ સરસ રીતે ચાલી રહેલો છે. આખા વડોદરાની અંદર કદાચ આવું પહેલ વહેલું આવું વ્યવસ્થિત અને વિશિષ્ટ રીતે અહીંયા રજૂ કરવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે મોતીસા શેઠનો નાટક પણ
રંગત પ્રોડક્શન દ્વારા કરવામાં આવેલું કે જે મોતીસા શેઠે માત્ર શત્રુંજય ઉપર જિનાલય બંધાવ્યા એટલું જ નહીં, મુંબઈની અંદર અંગ્રેજોના વિસ્તારની અંદર મંદિર બનાવ્યું એટલું જ નહીં, પણ આ ભારતને આઝાદ કરવા માટે એમને પણ સિંહ ફાળો હતો. એમને જ્યારે અંગ્રેજો એમની પાસે આવ્યા ત્યારે એમણે એ કીધેલું કે તમે અમારા મહેમાન છો, તમે અહીંયા સ્થાયી નથી. અને આવી રીતે કહીને એમને ઇનડાયરેક્ટલી એમને એ પણ જણાવી દીધેલું કે તમારે અહીંથી ભારતની બહાર જવાનું છે. આવી રીતે દેશ માટે, ધર્મ માટે એમણે ખૂબ કામો કરેલા. માત્ર ખાલી જૈન ધર્મ માટે પણ નહીં, જીવદયા માટે પણ એમને એટલા બધા કામો કરેલા. ત્યાં મુંબઈના ગોસાઈજી સાથે એમણે ઘણા બધા કામો કરેલા. અને આવી રીતે આ ખૂબ સરસ મહોત્સવ ચાલી રહેલો છે. તમે બધા પણ આમાં દર્શક તરીકે જોડાઈ શકો.